હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હાઉ આરતી રાતા ફૂલ ભણીશું આ કાવ્યના કવિ ઝવેરચંદ મેઘાણી છે હવે અહીં રાતા ફૂલ એ શબ્દ આપ્યો છે તો ફૂલ તો ફૂલ એ જાત જાતના વિવિધ રંગના અને રંગબેરંગી ફૂલ હોય છે તો અહીંયા રાતા રાતા એટલે લાલ તો લાલ ફૂલ એવું કેવું છે કાવ્યનું નામ લાલ ફૂલ એવું આપ્યું છે આ કાવ્યમાં લાલ લાલ વસ્તુ અલગ અલગ જગ્યાએ કેવી સરસ રીતે શોભે છે તે અહીં બતાવ્યું છે તે આજે આપણે આ કાવ્યમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે કાવ્યનું ગાન કરીશું તો તમે બધા જ તમારી ચોપડી ખોલો અને તમે સાથે તમે બધા જ ગાશો તો તમને પણ મજા પડશે ઓકે ચલો રેડી તો એક જાડ માથે ઝૂમખડું એક જાડ માથે ઝૂમખડું ઝૂમખડે રાતા ફૂલ રે બમર રે રંગડોલરીયો એક ડાઢ માથે પોપટડો પટડો એક ડાળ માથે પોપટડો પોપટડે રાતી ચાંચ રે બમર રે રંગડો લિયો એક પાડ માથે પારે વડું એક પાડ માથે પારે વડું પારે વડે રાતી આંખરે બમર રે રંગડો લિયો એક મોલ માથે મર ગલડો એક મોલ માથે મર ગો મર ગલડે માંજર લાલ રે બમર રે રંગડોલરિયો એક નાર માથે ચુંદલડી એક નાર માથે ચુંદલડી ચુંદડી રાતી બાત્ય રે બમર રે રંગડો રંગડોલરિયો એક માત કાખે બાળકડું એક માત કાખે રાતા ગાલ રે બમર રે રંગડો રંગડોલરિયો એક બેન માથે સેન્થલીયો એક બેન માથે સેન્થલીયો સેન્થલી લાલ હિંગોળ રે બમર રે રંગડો રંગડોલરિયો એક ગોખ માથે બલડી એક ગોખ માથે બાબલડી બા ભજના રાતા દાંત રે બમર રે રંગડોલરિયો એક પાડ માથે પાવળિયો એક પાડ માથે પાવળીયો પાવળી એ લાલ સિંદોર રે બમર રે રંગડોલરિયો એક આભ માથે ચાંદરડું એક આભ માથે ચાંદરડુ ચાંદરડે રાતા રે બમર રે રંગડો રંગડોલરિયો એક સિંધુ પાડે સાંજલડી એક સિંધુ પાડે સાંજલડી સાંજલડી એ રાતા હો જ રે બમર રે રંગડો રંગડોલરિયો એક ડાળ સાડ માથે ઝુમખડ ઝુમખડે રાતા ફૂલ રે બમર રે રંગ ડોલરિયો હવે આપણે કાવ્યને સમજીએ તો એક ઝાડ માથે ઝુમખડ ઝુમખડ એટલે ઝુમખું એક બે ફૂલ નહીં પણ વધારે ફૂલ પાંચ સાત ફૂલનો ઝુમખું લટકતું હોય એ ઝુમકો એટલે કે ગુચ્છો ફૂલોનો ગુચ્છો એક ઝાડ ઉપર ફૂલોનો ગુચ્છો છે અને એ ઝૂમકડે રાતા ફૂલ તો એ ગુચ્છામાં લાલ રંગના ફૂલો છે તો ભમરરે રંગણ ડોલરિયો તો ડોલરિયો જે ફૂલ છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે ડોલરિયો નામનો અહીંયા ફૂલ છોડ છે એવો છોડ છે એ આનંદ થી ડોલી રહ્યો છે ઝૂમી રહ્યો છે એક ડાળ માથે પોપટડો એટલે કે એ ઝાડની ડાળ ઉપર એક પોપટ બેઠો છે પ્રાસ બેસાડવા માટે કવિએ દરેક શબ્દમાં ડો ડો શબ્દ લગાડ્યો છે જેમ કે ઝુમખડું પોપટડો પારેવડું મરગલડો ચુંદડી બાળકડું સેંથલીઓ ભાભલડી ચાંદરડું સાંજલડી આવા ડ શબ્દ લગાડી અને કાવ્યને સરસ મજાનો પ્રાસ બેસાડ્યો છે તો ઝાડની ડાળ ઉપર પોપટ બેઠો છે અને એ પોપટને રાતી ચાંચ રાતી એટલે લાલ કલરની ચાંચ છે તમે બધાએ પોપટ તો જોયો જ છે તો પોપટની ચાંચ લાલ રંગની હોય છે ભમર રેરંગ ડોલરિયો તો ડોલરનો ફૂલ છોડ આનંદથી થી ઝૂમી રહ્યો છે આગળ છે એક પાડ માથે પારેવડું પાડ એટલે કિનારી જે કૂવો હોય ક્યાંય કિનારી હોય ત્યાં કિનાર ઉપર કિનારી ઉપર એ પારેવડું પારેવડું એટલે કબૂતર બેઠું છે પારેવડે રાતી આંખ કબૂતરની આંખ રંગની હોય છે ઝૂમી રહ્યો છે એક મોલ માથે મરગલડો મોલ મોલ એટલે મહેલ મોલ એટલે મહેલ તો મહેલ ઉપર મરઘો બેઠો છે એટલે કે કુકડો બેઠો છે અને મરઘલડે માંજર લાલ મરઘલડે એટલે કે મરઘાના માથા ઉપર કલગી રાતા રંગની હોય છે માંજર એટલે કલગી તો આ જોઈને પણ ડોલરિયો ફૂલ છોડ સરસ આનંદથી થી ઝૂમી રહ્યો છે એક નાર માથે ચુંદડી નાર એટલે સ્ત્રી સ્ત્રીએ માથે ચુંદડી ઓઢી છે એટલે કે ઓઢણી ઓઢી છે ચુંદડીએ રાતી એટલે કે ચુંદડીની અંદર લાલ કલરની ડિઝાઇન છે ભાત્ય એટલે ડિઝાઇન છે અને ડોલરીઓ આનંદથી ઝૂમી રહ્યો છે એક માત કાખે બાળકડું માત એટલે માતા કાખે એટલે કેળે તો એક માતાની કેળમાં બાળક બેઠું છે એટલે કે કમરના ભાગમાં કાખ એટલે કમર ઉપર બાળક બેઠું છે અને બાળકડે રાતા ગાલ બાળક નાનું હોય ત્યારે તમે જોયું હશે કે કોઈ પણ બાળક નાનું હોય ત્યારે એના ગાલ સરસ મજાના ગુલાબી રંગના હોય છે લાલ લાલ લાલાશ પડતો ગુલાબી રંગ એટલે કે રાતા ગાલ હોય છે આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક બેન માથે સેંથલીઓ બેન એક બહેનના માથા પર સેંથલીઓ એટલે કે સેંથો છે જે સેંથો એટલે આપણે જે પાથી સેંથો પાડી અને માથું ઓળાય છે ત્યાં સેંથો પૂરવા માટે એ સેંથો રાખે છે તો સેંથલીએ લાલ હિંગોળ તો એ સેંથામાં લાલ રંગનો હિંગોળ એટલે કે કંકુ લાલ રંગનું કંકુ લગાડેલું છે આ જોઈને આનંદથી રહ્યો છે એક ગોખ માથે ભાભલડી જુઓ ભાભી માટે ભાભલડી શબ્દ તો અહીં ભાભી તો ઝરૂખામાં ભાભી બેઠા છે અને ભાભીના ભાભજના દાતા દાંત ભાભજ એટલે કે ભાભીના દાંત લાલ રંગના છે આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક પહાડ માથે પાવડિયો પાળ એટલે પહાડ પહાડ ઉપર પાળિયો છે એ પાળિયા ઉપર લાલ રંગનું સિંદૂર છે પાળિયો એટલે શું તો પાળિયો એક જાતનો પથ્થર છે જે સુરવીરોની યાદમાં મૂકેલો હોય છે અને એ પથ્થરને લાલ રંગથી રંગેલો હોય છે કોઈ પણ સુરવીર દેશ માટે શહીદ થાય ત્યારે એના નામનો પથ્થર બનાવવામાં આવે છે અને એ પથ્થર પર એનું નામ લખે છે અને એ પથ્થર લાલ રંગથી રંગેલો હોય છે તો એ પાળીયો કહેવાય છે એને આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક આભ માથે ચાંદર એટલે કે આભ એટલે આકાશ તો આકાશમાં એક ચાંદો છે ચાંદરડું એટલે કે સરસ મજાનો ચાંદો છે અને એ ચાંદરડે રાતા એટલે કે ચાંદાનો પ્રકાશ રાતો છે લાલાશ પડતો એટલે કે રાતા રંગનો છે આ જોઈને ડોલરિયો આનંદથી થી ઝૂમી રહ્યો છે એક સિંધુ પહાડે સાંજલડી એટલે કે સમુદ્રના કિનારે સાંજ પડી છે સમુદ્રના સિંધુ એટલે સમુદ્ર દરિયો અને પાળે એટલે કિનારે સાંજની વાત છે તો સાંજલડી રાતા હોજ એટલે કે સાંજના રંગથી જે સાંજ હોય એ લાલાશ પડતા રંગથી સાંજ દેખાય છે એનાથી દરિયાના કિનારે લાલ રંગના કુંડ બન્યા હોય એવું દેખાય છે તો એ જોઈને આ ડોલરિયો ફૂલ છોડ આનંદ થી લાલ રંગની વસ્તુની અહીંયા સરખામણી બતાવી છે અને સરસ મજાનું કાવ્ય પ્રાસ બેસાડીને આ કવિએ લખ્યું છે આ કાવ્ય બહુ સરસ રાગમાં ગાવાની મજા પડે એવો છે કાવ્ય મોટું હોવાથી આપણે મોઢે કરવાનું નથી મુખપાઠ નથી પણ એ આપણે આ ભણ્યા એ પરથી હું તમને જે પીડીએફ મોકલું એના જોડની સમાનાર્થી વિરોધી શબ્દશમો અને ટૂંકમાં જવાબ જે પીડીએફ મોકલું તે તમે સરસ રીતે તમારી નોટમાં લખો છો તમારી નોટમાં નવા પાને સરસ અક્ષરે હેડિંગ મારી અને દરેક વસ્તુ લીટી છોડી છોડીને લખવાનું છે ઓકે થેન્ક યુ